નમસ્કાર, ન્યૂઝ એટ ફોર સાથે હું છું સમીર. શેરબજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 29,000 ની નીચે, સેન્સેક્સમાં 1,850 પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં 522 પોઈન્ટનો કડાકો. આમ જ્યારથી કોરોના વાયરસનો હાહાકાર મચ્યો છે ત્યારથી તેની અસર શેરબજારમાં જોવા મળી છે. એક સમયે શેરબજાર કે જે 40-45,000 ને પાર પહોંચી ચૂક્યું હતું તે શેરબજારમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 29,000 ની નીચે, સેન્સેક્સમાં 1,850 પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં 522 પોઈન્ટનો કડાકો. અમારી સાથે જોડાયા છે જાણીતા માર્કેટ એક્સપર્ટ વિજય સોદાગર જોડાયા છે. આપ શું કહેશો કે જે રીતે શેરબજાર જે રિએક્ટ કરી રહ્યું છે, કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે બજાર પર, અને જ્યારે પણ બજાર ખુલે છે ત્યારે તે જબરદસ્ત કડાકા સાથે જોવા મળતું હોય છે? સમીરભાઈ, જ્યારે માર્કેટમાં સવારે એક આશા બંધાયેલી હોય છે કે આજે શેર માર્કેટ સારું એવું પરફોર્મન્સ કરશે, આજે આપણે સવારે 11 વાગ્યા સુધી પણ જોયું કે માર્કેટ સારું પરફોર્મ કરી રહ્યું હતું, પરંતુ જેમ જેમ કોરોના વાયરસના સમાચારો આપણને વધારે વધારે પ્રાપ્ત થયા, જેમ કે તેલંગાણામાં એની ઇફેક્ટ આવી, કર્ણાટકમાં એની ઇફેક્ટ સારી એવી આવી, એટલે કારણે માર્કેટમાં એક જે પેનિક શરૂ થયું એને કારણે આજે 1,850 થી વધારે પોઈન્ટનો એ કડાકો આજે માર્કેટમાં આપણને જોવા મળ્યો. આ પેનિક હજુ પણ જોવા મળશે? અગાઉ પણ આપણે વાત કરી હતી એમ કે હજી પણ આ શેરબજારમાં નવા રોકાણકારો કે અત્યારે કોઈ નવી કી ખરીદી કરવાનો સમય છે નહીં. હજી પણ જે જ્યાં સુધી માર્કેટ આપણને એક સ્થિર ના થાય, એક કોરોના વાયરસ કંટ્રોલમાં આવ્યો કે અથવા તો એની કોઈ રસી ના શોધાય ત્યાં સુધી અમારે રોકાણ કરવું હિતાવહ નથી. જી, કારણ કે ખાસ એવા ઉઠાવમાં છે કે જે લોકો રોજરોજ લેવેચ કરી રહ્યા છે કે પછી કે તેઓ લોંગ ટર્મ માટે રોકાણનું વિચારી રહ્યા છે, કેટલાક લોકોનું કહેવું છે કે એક સારો તબક્કો છે જો લોંગ ટર્મ માટે આપ ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો. 100% એ આપણે એક વિચારી શકાય કે આ સારો તબક્કો છે, પણ આપણે જોઈએ છે કે માર્કેટ હજી સ્થિર પોઝિશનમાં નથી. હજી પણ માર્કેટની એકદમ અનિશ્ચિતતા છે. એક અઠવાડિયા પહેલા પણ એક્સપર્ટ્સ બધા હતા, એ વ્યૂ આપતા હતા કે અત્યારે 25% ખરીદી શકાય કે 50% જેટલું રોકાણ કરી શકાય, પણ દિવસે ને દિવસે જે માર્કેટ ઘટતું થાય છે, તો મારી બધા રોકાણકારોને વિનંતી કે હજી પણ પોતે થોડા સ્ટડી રહે, હજી પણ માર્કેટમાં થોડુંક હજી પણ રાહ જોવે અને ત્યારબાદ નવી ખરીદી શરૂ કરી દે. શેરબજાર તે ઇતિહાસમાં જે પણ જે કડાકા નોંધાયા છે તે પૈકી એનો આ કડાકો આપ કઈ રીતે જોઈ રહ્યા છો, જે રીતે માર્કેટ ડાઉન થયું છે? આપણે જોઈએ તો સૌથી વધારે ઇફેક્ટ એ બેંકો ઉપર પડી છે. આજે ઇન્ડસઇન્ડ બેંક છે એની 23%થી પણ વધારે એનો શેર આજે ડાઉન થયો છે. HDFC બેંક જે હેવી વેઇટ કહેવાય છે સેન્સેક્સ ને નિફ્ટીમાં, એ પણ 9% ઉપર આજે તૂટી ગઈ છે, જેના કારણે જ આપણને આ વધારે ઇફેક્ટ જોવા મળી રહી છે. યસ બેંકમાં જે ઉછાળો જોવા મળ્યો છે તેનું કારણ શું? યસ બેંકમાં ઉછાળાના બે કારણ છે. એક તો જેને લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ લોકોને જેમાં આ લોકો બધી બેંકોએ ભેગા થઈને એક કોરમ બનાવીને 9,000 કરોડ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ એનું જે આવી રહ્યું છે, એનાથી એક માર્કેટમાં આશા બંધાઈ છે કે યસ બેંક હવે જે પહેલા જેવી સ્થિતિ હતી એ સ્થિતિમાં પરત આવી જશે. અને બીજું એનું કારણ એ છે કે એના 75% શેર લોકડાઉનમાં જતા રહ્યા છે, એટલે જે લોકોએ શોર્ટ કર્યા હોય હવે એ શોર્ટ કર્યા રીતે એ રિકવર કરવા માટે ખાલી એની પાસે 25% જ બચે છે, એટલે બાકીના પણ 75% એને ગમે તે પ્રાઇસે ખરીદવા પડે શોર્ટ રિકવર કરવા માટે. ઓકે, એટલે એક અસર એની પણ આપણને જોવા મળે છે એના ભાવ વધારા પાછળ. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર વિજયભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો સેન્સેક્સમાં 1,850 પોઈન્ટનો કડાકો છે અને જ્યારે પણ બજાર ખુલે છે ત્યારે તેમાં જબરદસ્ત કડાકો જોવા મળી રહ્યો છે. તેનું પેનિકનું કારણ છે માત્ર કોરોના વાયરસ.